વિદ્યુત ભારોના તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન. વિદ્યુત ભારોના કોઈક તંત્રમાં બિંદુવત વિદ્યુત ભારો અસતત રીતે એટલે કે છૂટા છૂટા વિતરિત થયેલા હોઈ શકે છે, તો કોઈક તંત્રમાં તેઓ એકબીજાની સાથે સાથે સતત રીતે વિચરિત થયેલા પણ હોઈ શકે છે. વળી કોઈક તંત્રમાં આ બંને પ્રકારના વિતરણોનું ગમે તે પ્રકારનું મિશ્રણ પણ હોઈ શકે છે. એ વિદ્યુત ભારોનું અસતત વિતરણ, ડિસ્ક્રીટ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જિસ. આકૃતિમાં બિંદુવત વિદ્યુત ભારો Q1, Q2 અપ ટુ Qn નું અસતત વિતરણ થયેલું દર્શાવ્યું છે. યામાક્ષોના ઉગમ બિંદુને અનુલક્ષીને ધારો કે આ વિદ્યુત ભારોના સ્થાન સદિશો અનુક્રમે સદિશ R1, સદિશ R2 અપ ટુ સદિશ Rn છે. કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. ધારો કે P નો સ્થાન સદિશ સદિશ R છે. અત્રે બધા વિદ્યુત ભારોના કારણે બિંદુ P પર ઉદ્ભવતું કુલ વિદ્યુત સ્થિતિમાન દરેક વિદ્યુત ભારને કારણે ઉદ્ભવતા સ્થિતિમાનનો બૈજિક સરવાળો કરીને મેળવી શકાય. માટે V=V1+V2+upToVn. માટે V=1/4πε0Q1R1P+1/4πε0Q2R2P+up to 1/4πε0Qn Rnp, જ્યાં R1P = Q1 થી P નું અંતર (mean vector R - vector R1). તે જ રીતે R2P થી Rnp એ અનુરૂપ અંતરો છે. માટે V=Q1/4πε0Q2R2P+up to 1/4πε0Qn Rnp, જ્યાં R1P = Q1 થી P નું અંતર (V=1/2N×KQi/Rn-Ri). સમીકરણ 1. બી વિદ્યુત ભારનું સતત વિતરણ, કન્ટિન્યુઅસ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ચાર્જ. ધારો કે કોઈ વિસ્તારમાં વિદ્યુત ભાર સતત રીતે પથરાયેલો છે અને વિદ્યુત ભારની કદ ઘનતા ρ/R' છે. ધારો કે આપણે સદિશ R સ્થાન સદિશ ધરાવતા કોઈ બિંદુ P પાસે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. આ માટે આપેલ વિતરણમાંના સદિશ R' સ્થાન સદિશ ધરાવતા અતિ સૂક્ષ્મ કદ ખંડ dt' રહેલ વિદ્યુત ભાર dt' ρ/R' ના કારણે બિંદુ P પર ઉદ્ભવતું વિદ્યુત સ્થિતિમાન dv=1/4πε0×ρ/R'×dt' r - r'. આ સમીકરણનું વિદ્યુત ભારના સમગ્ર કદ પર સંકલન કરતા બિંદુ P પરનું કુલ વિદ્યુત સ્થિતિમાન મળે છે. માટે V=1/4πε0×ρ/R' (dt' r - r'). સમીકરણ 2.
જો વિદ્યુત ભાર વિતરણ નિયમિત હોય તો રો સદિશ આર ડેશ ઇઝ ઇક્વલ ટુ રો ને અચળ લઈ શકાય. સી, સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતું ગોળીય કવચ, યુનિફોર્મલી ચાર્જ્ડ સ્ફેરિકલ શેલ. નિયમિત સમાન વિદ્યુત ભાર વિતરણ ધરાવતા ગોળીય કવચની બહારના બિંદુએ મળતું વિદ્યુત ક્ષેત્ર એ જાણે કે કવચ પરનો સમગ્ર વિદ્યુત ભાર કવચના કેન્દ્ર પર કેન્દ્રિત થયેલો હોય તે રીતનું મળે છે. જો કવચ પરનો કુલ વિદ્યુત ભાર ક્યુ અને કવચની ત્રિજ્યા કેપિટલ આર હોય તો કવચના પૃષ્ઠ તેમજ કવચની બહારના બિંદુ માટે વી ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ક્યુ અપોન સ્મોલ આર, જ્યાં સ્મોલ આર ઇઝ ગ્રેટર દેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર. સમીકરણ 3. કવચની અંદર તો વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય છે, માટે કવચની અંદરના બધા જ બિંદુઓ પાસે વિદ્યુત સ્થિતિમાન એક સરખું હશે અને તેનું મૂલ્ય કવચની સપાટી પરના સ્થિતિમાન જેટલું હશે. કવચની સપાટી પર અને તેથી કવચની અંદરના બધા જ બિંદુઓ માટે વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય V ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ ક્યુ અપોન કેપિટલ આર, જ્યાં સ્મોલ આર ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ કેપિટલ આર. સમીકરણ 4. આ મૂલ્ય અચળ છે તે નોંધો.